માળિયાહાટીના તાલુકાના પાણીદ્રા ગામે હાલ કોરોના મહામારીનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે, ત્યારે લોકો પણ કોઈ મૃતક આત્માને અડવા તૈયાર થતા નથી। ત્યારે પાણીદ્રા ગામે કોરોના વોરિયર્સ તરીકેની સાચી કામગીરી તેમજ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી છે। કોઈ પણ સમય સતત સ્મશાનમાં હાજર હોય છે, કોઈ મૃતક આત્માને અંતિમ વિધિ કરવા આવે ત્યારે મદદરૂપ થાય છે અને અગ્નિ સંસ્કાર પણ કરે છે। આ મહામારીમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સગાને અડતા પણ ડરે છે, ત્યારે આ સેવાભાવી લોકો મૃતકના સગાને મદદની સાથે અગ્નિદાહમાં પણ મદદ કરે છે અને સ્મશાનમાં સફાઈ પણ જાતે જ કરે છે। અત્યારે હાલની કોરોના પરિસ્થિતિની અંદર માણસો હે ડેડ બોડીને અડતા પણ બી હે, અને અમે અમારી સેફટી સાથે અમે આ ડર રાખ્યા સિવાય અહીંયા કોઈ પણ ડેડ બોડી આવી હોય તો એને અમે વિધિ કરી અને એને અગ્નિસંસ્કાર આપીએ, એમાં અમે જરાય પણ ડરતા નથી। બીજા લોકોને અમે એ સંદેશ આપીએ છીએ કે આપણે આપણી સેફટી રાખી અને જે કરવાનું છે એ વિધિ કરી, હિન્દુ હોય એ તો આપણે હિન્દુ જ છે અહીંયા તો, અને હિન્દુ વિધિ પ્રમાણે એની વિધિ કરી અને આપણી સેફટી સાથે આપણે એને બધું વિધિ કરીને જ અમે અગ્નિસંસ્કાર આપીએ, અને એમાં અમે કંઈ આવો કોરોના એવી રીતના ડર કે રાખ્યા સિવાય આ બધું કરીએ। આ સરાહનીય કામગીરીથી લોકોમાં પ્રશંસા થઈ રહી છે, ત્યારે તેમને તંત્ર દ્વારા પાસે સ્મશાનમાં સગવડની પણ આશા રાખી હતી। પાણીદ્રા સ્મશાનની અંદર એક આ ચોમાસે અંદર જે આ છાપરું છે એ તૂટેલ હાલતમાં છે, અત્યારે બહુ જૂનું છે, અને એને ચોમાસાની અંદર ચાલુ વરસાદે પાણી પડે છે તો ખાટલી ઉપર જ પાણી પડે, તો એમાં અમે અગ્નિસંસ્કાર નથી કરી શકીએ એમ, તો એના માટે થઈને અમારે જો છાપરું એક નવું આવી જાય અને એક ચોમાસા માટે અમારે બર્તન રાખવાની વ્યવસ્થા માટે કંઈ છે નહીં, તો એક એના માટે થઈને એક હોલ આવી જાય, આ બે વસ્તુ અમારે સ્મશાનમાં આવી જાય તો અમારે સ્મશાનની અંદર બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય એવું અમે માનીએ। આ સાચા કોરોના વોરિયર્સ સેવાભાવી વિરમચંદભાઈ નંદાણિયા, ધીરુભાઈ ભાદરકા, દોદલાભાઈ પરમારની કામગીરીને લોકો પણ બિરદાવી રહ્યા છે, અને સરપંચ આનંદબાબુ ગોસ્વામીએ સેવાભાવી લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો।